નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 3 અને 4 જુલાઈ 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝને લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે અને અમને પ્રોત્સાહન પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 3 અને 4 જુલાઈ 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ કયા રાજ્યએ ઈ પંચાયત પુરસ્કાર 2020 જીત્યો? તો આ પુરસ્કાર જીત્યો છે હિમાચલ પ્રદેશે. હિમાચલ પ્રદેશ, રાજધાની શિમલા, મુખ્યમંત્રી જયરામ ઠાકુર, રાજ્યપાલ બંડારું દત્તાત્રેય, વિધાનસભાની બેઠકો 68, લોકસભાની બેઠકો 4, રાજ્યસભાની બેઠકો 3, અને સ્થાપના વર્ષ છે 25 જાન્યુઆરી 1971. પ્રશ્ન 2. હાલમાં જ કયા રાજ્યની સરકારે દૂરસ્થ શિક્ષણ કાર્યક્રમ હેઠળ રિલાયન્સ જીઓ ટીવી સાથે સમજૂતી કરી? તો તે છે હરિયાણા રાજ્ય સરકાર. હરિયાણા, રાજધાની ચંડીગઢ, મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય, વિધાનસભાની બેઠકો 90, લોકસભાની બેઠકો 10, રાજ્યસભાની બેઠકો 5, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1966. પ્રશ્ન 3. હાલમાં જ સંજય કુમારને કયા રાજ્યના નવા મુખ્ય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા? તો તેઓને નિયુક્ત કરવામાં આવ્યા છે મહારાષ્ટ્ર રાજ્યમાં. મહારાષ્ટ્ર, રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48, રાજ્યસભાની બેઠકો 19, અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 4. કેન્દ્ર સરકારે હાલમાં જ તમિલનાડુમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રમાં સુધાર લાવવા માટે કેટલા કરોડ રૂપિયા આવંટિત કરી? તો તે કર્યા છે 4,125 કરોડ રૂપિયા. તમિલનાડુ, રાજધાની ચેન્નઈ, મુખ્યમંત્રી ઈ.કે. પલાનીસ્વામી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, વિધાનસભાની બેઠકો 234, લોકસભાની બેઠકો 39, રાજ્યસભાની બેઠકો 18, અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 5. હાલમાં જ કોના દ્વારા રક્ષા કોન્કલેવ 2020 ગુજરાતનું ઉદ્ઘાટન કર્યું? તો તે થયું છે શ્રીપદ યશોનાયક દ્વારા. ગુજરાત, રાજધાની ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાની બેઠકો 182, લોકસભાની બેઠકો 26, રાજ્યસભાની બેઠકો 11, અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 6. હાલમાં જ કયા રાજ્યમાં મુખ્યમંત્રી માતૃ પુષ્ટિ ઉપહાર યોજના શરૂ થઈ? તો તે છે ત્રિપુરા રાજ્ય. ત્રિપુરા, રાજધાની અગરતલા, મુખ્યમંત્રી વિપ્લવકુમાર દેવ, રાજ્યપાલ રમેશ બૈસ, વિધાનસભાની બેઠકો 60, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠક 1, અને સ્થાપના વર્ષ છે 21 જાન્યુઆરી 1972. પ્રશ્ન 7. હાલમાં જ કોણે ગુજરાતના 5મા લોકાયુક્ત તરીકે શપથ લીધા? તો તે છે રાજેશ શુક્લા. ગુજરાત, રાજધાની ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાની બેઠકો 182, લોકસભાની બેઠકો 26, રાજ્યસભાની બેઠકો 11, અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 8. હાલમાં જ આત્મનિર્ભર પેટ્રોલ પંપનો શુભારંભ ક્યાં થયો? તો આ શુભારંભ થયો છે પૂનામાં. મહારાષ્ટ્ર, રાજધાની મુંબઈ,
मुख्यमंत्री उद्धव ठाकरे, राज्यपाल भगत सिंह कोश्यारी, विधानसभानी बैठको 288, लोकसभानी बैठको 48, राज्यसभानी बैठको 19 ने स्थापना वर्ष छे 1 मे 1960। प्रश्न 9, हाल में ज क्या देशे संयुक्त राष्ट्र हथियार व्यापार संधि में सामेल थवानी जाहरात करी? तो ते छे चीन देश, चीन, पाटनगर बीजिंग, राष्ट्रपति शी जिनपिंग, चरण छे रेनमिन। प्रश्न 10, हाल में ज क्या राज्य की सरकारे आर्थिक रीते नबड़ा विद्यार्थियों माटे लैपटॉप योजना शुरू करी? तो ते छे केरल राज्य सरकार, केरल राजधानी तिरुवनंतपुरम, मुख्यमंत्री पिनाराय विजयन, राज्यपाल आसिफ मोहम्मद खान, विधानसभानी बैठको 140, लोकसभानी बैठको 20, राज्यसभानी बैठको 9 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956। પ્રશ્ન 11, હાલમાં જ કયા રાજ્યની સરકારે બુખાર ક્લિનિક સ્થાપિત કરવાની જાહેરાત કરી? તો તે છે કર્ણાટક રાજ્ય સરકાર, કર્ણાટક રાજધાની બેંગલુરુ, મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, રાજ્યપાલ વજુભાઈ વાળા, વિધાનસભાની બેઠકો 224, લોકસભાની બેઠકો 28, રાજ્યસભાની બેઠકો 12 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956। પ્રશ્ન 12, હાલમાં જ કેબિનેટે કયા રાજ્યના કુશીનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપ્યો? તો આ એરપોર્ટ આવેલું છે ઉત્તરપ્રદેશમાં, ઉત્તરપ્રદેશ, રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950। પ્રશ્ન 13, હાલમાં જ પાકિસ્તાનમાં કયા સ્થળે આવેલા પ્રથમ હિન્દુ મંદિરના નિર્માણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી? તો તે આવેલું છે ઇસ્લામાબાદમાં, પાકિસ્તાન, પાટનગર, ઇસ્લામાબાદ, રાષ્ટ્રપતિ આરિફ અલવી, પ્રધાનમંત્રી ઇમરાન ખાન, ચરણ છે પાકિસ્તાની રૂપી। ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપી। પ્રશ્ન 14, હાલમાં જ કયા દેશથી એનટીપીસીને 500 મેગાવોટ ક્ષમતાવાળા સૌર પાર્ક માટેનો ઓર્ડર મળ્યો? તો તે દેશ છે માલી। એનટીપીસીનું પૂરું નામ છે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, સ્થાપના 1975, મુખ્ય મથક નવી દિલ્હી। પ્રશ્ન 15, હાલમાં જ કોણે ક્લાઇમેટ પ્લેજ ફંડની જાહેરાત કરી? તો તે છે અમેઝોન। થેન્ક્સ ફોર વોચિંગ, વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો। તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો। તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો મિત્રો। થેન્ક યુ વેરી મચ।